નમસ્કાર મારા વાળા મિત્રો, સ્વાગત કરો બધાનું. આજના આપણા એક લગ્નનો કહો તો લગ્નનો એવી રીતે એક વિડીયો છે જે શાયરી, લગ્નની જે શાયરી છે તેની ઉપર બનેલો છે. અને આ એક ભાઈએ આપણને રિક્વેસ્ટ હતી, ડેમો મોકલેલો, તેની ઉપર આપણે બનાવેલું છે. જો તમારી પાસે કોઈ પણ ડેમો હોય, તમારા ઉપર તેની ઉપર એક ફૂલ પ્રોજેક્ટ જોતો હોય તો ટેલિગ્રામની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, ત્યાં આગળ આવી તમે ડેમોને અપલોડ કરી શકો છો. આપણે તમને તેની ઉપર આપણને આવડી જશે તો એ બનાવતા તમને શીખવાડી દઈશું. ઠીક છે, તો આજે ભાઈને રિક્વેસ્ટ હતી તે પ્રમાણે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. જો તમને પસંદ આવે તો વિડીયોને સપોર્ટ કરજો. ઠીક છે, કોઈ પણ મિત્રો ચેનલની સાથે નવા છે તો આપણે એક દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ રીતે માત્ર ફોટા સેન્ડ કરીને તમે વિડીયો બનાવી શકો તેવા વિડીયો લઈને આવીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે એક ઘંટીનું આઇકન દબાવજો, તમને વિડીયોની નોટિફિકેશન મળશે અને તમે દરરોજ નવા નવા વિડીયો સાવ સરળ સિમ્પલ રીતે બનાવતા શીખી શકો તેવા વિડીયો તમને મળતા રહેશે. તો નાનકડો ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં આગળ જઈ તમે જોઈ શકશો. કે વર્ષોથી સજાવેલા સપના પૂરા જોઈ લે આ વૈશાખના. વાહ વાહ, લાયા લાયા બાપુ લાયા. તો ડેમોની અંદર મિત્રો તમે જે વિડીયો જોયો છે, જે શાયરી છે તમને બોલાઈ રહી છે, તે ટેલિગ્રામની અંદર ફૂલ ડેમો જોશે તમને વધારે ખ્યાલ આવશે. તો તેને આવો વિડીયો તમારા ફોટાની ઉપર બનાવવા માટે તમારે જે ફોનની અંદર ગૂગલ છે અથવા કોઈ પણ બ્રાઉઝર છે તેને ઓપન કરવાનું છે. ત્યાર પછી ઉપર તમને જે સર્ચનું આઇકન દેખાય તો તમારું નામ લખવાનું છે, અલ્પેશ ક્રિએશન 01 આટલું લખી સર્ચ કરી દેવાનું છે. નીચે આ રીતની વેબસાઇટ મળશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી આ રીતે વેબસાઇટ તમારી પાસે છે તે ખુલીને આવી જશે. વેબસાઇટની અંદર ઉપર તમને એક આવી રીતે નાનકડું સર્ચ કરવા માટેનું આઇકન મળશે, એના પર ક્લિક કરી તમારે એક કોડ લખી દેવાનો છે, 0437-0434. ઠીક છે, 0437 આટલું લખી તમે સર્ચ કરશો એટલે તમને એ આગળ એક ઉપર એક ફોટો છે એવો તમને નાનકડો ફોટો સાઈડમાં દેખાઈ જશે. ઠીક છે, આ ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તો નીચે જવાનું છે એટલે આપણને અહીં આગળ એક ફૂલ પ્રોજેક્ટ એવું નાનકડું આઇકન દેખાઈ દેશે, લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતે એક પેજ ઓપન થઈને આવશે. દેખીએ પેજ ઓપન થઈ જશે, ઉપર તમને એક અહીંયા આગળ નાનકડું એક વિડીયોનું આઇકન દેખાઈ રહ્યું છે. ત્યાર પછી છે નીચે જશો એટલે તમને આવી રીતે એક ગોલ રાઉન્ડ છે તે દેખાઈ રહ્યું છે. આ રાઉન્ડ જેવું ત્યાં કમ્પ્લીટ થશે એટલે તમને અહીંયા આગળ એક લિંક જોવા મળી જશે. આ ટાઈમર છે એક પ્રકારનો, તો આજે ટાઈમર પૂરો થાય ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરી દો, નીચે કમેન્ટ કરી દો અને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરી દો. જેને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. તમે દરરોજ નવા નવા વિડીયો એક ફૂલ પ્રોજેક્ટની અંદર મિત્રો મળતા રહેશે. જે લખેલું આવી ગયું ગો ટુ લિંક્સ, આના પર ક્લિક કરજો. ક્લિક કર્યા પછી તે જે ગો ટુ લિંક લખ્યું હતું તેવું એ આગળ એક લખીને આવી જશે, ગો ટુ લિંક્સ. આજે પ્લીઝ વેટ લખ્યું છે તેની જગ્યાએ તમને આગળ ગો ટુ લિંક એવો ઓપ્શન આવશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે ડાયરેક્ટ અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે. તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરજો. અને એકવાર આપણો ફૂલ પ્રોજેક્ટ એડ કરી લેશો એટલે તમારે કોઈ પણ મટીરિયલ કે કાંઈ પણ સેટ કરવાની જરૂર નથી, બધું સેટ થયું રહેશે. ઇનપુટના બટન પર ક્લિક કરી દેવાનું છે અને એથી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે. પ્રોજેક્ટ ઓપન થશે આ પ્રમાણે, પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવી જશે. ઠીક છે, તમને જોશો કે અહીંયા ફોટાની અંદર જેટલા પણ પીએનજી દેખાય છે બધા પીએનજી તમને અલગ અલગ છે. આખો ફોટો અહીંયા આગળ બનાવેલો છે, તમારે અહીંયા જે પણ ચેન્જીસ કરવું હોય તે બધું ચેન્જીસ કરી શકશો. ઠીક છે, જે પણ પીએનજી તમારે ચેન્જ કરવું હોય તે, તો સૌથી આપણે તમને અહીંયા લખેલું છે અલ્પેશ ક્રિએશન, તે લોગો સૌથી આપણે તમને અહીંથી નીકાળતા એટલે કે મતલબ ચેન્જ કરતા શીખવાડી દઈએ. તો આજે ઉપરનું જે ગ્રુપ તમને દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરી દેવાનું છે. અને નીચે જો ઉપર એક ઇન્સ્ટાગ્રામનું છે, એની જગ્યાએ તમારે યુટ્યુબનો ફોટો મૂકવો હોય તો પણ તમે મૂકી શકો છો. અને ઇન્સ્ટાની આઈડી તમારે મેન્શન કર્યું છે તો આ જે લાઈન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. અને આગળ તમારે જે પણ તમારા આઈડીનું નામ હોય તે લખી દે, રાઈટના આઇકન પર ક્લિક કરશો એટલે તમારી આઈડીનું નામ એ આગળ લખાઈને આવી જશે. ત્યાર પછી આ જો કાર્ડ તમારે ચેન્જ કર્યું છે તો પણ તમને આગળ ફોટો દેખાઈ રહ્યો છે, તે તમે ચેન્જ કરી શકશો. મ્યુઝિક ચેન્જ કરવું હોય તો આજે ઓડિયો છે શાયરીવાળો, આના પર ક્લિક કરી ડિલેટના બટન પર ક્લિક કરી તમે તમારું મ્યુઝિક એડ કરશો. મ્યુઝિક એડ કરવા માટે તમારા પ્લસના આઇકન પર ક્લિક કરી જો ઓડિયોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે એનાથી મ્યુઝિક પણ એડ કરી શકશો. ત્યાર પછી હવે વાત કરી કે આજે મેઇન ફોટો છે, આ ફોટો ચેન્જ કરવા માટે તમને આગળ નીચે એક ગ્રુપ દેખાઈ દેશે બીજું, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. અહીં આગળ તમને એક ઇમેજ દેખાઈ દેશે, આ ઇમેજ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને અહીં આગળ તમને જે કલર એન્ડ ફિલ એવું એક ઓપ્શન મળશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે નીચે એક નંબર આવી લાઈન આવશે. આ વચ્ચે જે લાઈન તમને દેખાય સ્ટારવાળી, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે.
ક્લિક તમે જેવું કરશો ને તમારી ગેલેરી ઓપન થઈને આવશે. ઉપરથી જો તમારું ફોલ્ડર સિલેક્ટ કરવું ત્યાંથી આવી રીતે ફોલ્ડર સિલેક્ટ કરી શકો છો. ન કરવું હોય તો ડાયરેક્ટ તમારો જે ફોટો આવતો હોય તેમાંથી તમે ફોટો પણ સિલેક્ટ કરી શકો છો અને પ્લસના આઇકન પર ક્લિક કરી દો. એટલું કહ્યું તમારો ફોટો આગળ આવી ગયો છે, ફોટાને એડજસ્ટ કરવો તો ફોટા પર ક્લિક કરી અને તમે ઉપર નીચે જે પણ તમારે સેટ કરવું હોય તમે અહીંથી કરી શકો છો અને એકવાર બેક દેવી દો. ઠીક છે, આટલું કરો તમારો વિડીયો બની ગયો છે. ઠીક છે, તો ભાઈની જે રિક્વેસ્ટ હતી એ પણ મને આપણે તમને આવો વિડીયો બનાવવા શીખવાડ્યું છે. તમારી પણ કોઈ રિક્વેસ્ટ તો નીચે કમેન્ટ કરજો, ટેલિગ્રામની અંદર તમે ડેમો પણ મોકલી શકો છો. તો મળશે મિત્રો એક નવા વિડીયોની અંદર. ત્યાં જી, ગુડ બાય.